મને એક ભાઈ મળ્યા હતા, ઇન્કમ ટેક્સ ઓફિસર હતા. મને કહે કે મારા સાહેબ, અમે લોકો રેડ પાડવા જઈએ એટલે અમને ઘણી બધી તકલીફ આવે. તકલીફ તમને? યસ. કઈ તકલીફ? અમને લાંચ આપે. તમે શું કરો? મને કહે કે મારા સાહેબ, જેવું એ સરકાવે ને એવો મારો હાથ છે ને ગાલ ઉપર જશે. એમ કેમ ગાલ ઉપર? સાંભળજો, સંસ્કાર કોને કહેવાય? એ ઇન્કમ ટેક્સ ઓફિસર મને કહે કે મારો હાથ ગાલ ઉપર જાય. જેમ તમે પ્રશ્ન કર્યો ને એમ સામે વાળો પણ પ્રશ્ન કરે, બેગ ભરીને, સુટકેસ ભરીને કેસ લાવ્યો હોય લાંચ આપવા માટે, અને હું લેવાને બદલે સીધો અહીંયા લઈ જાઉં, એટલે એ પણ જોતો રહી જાય અને પૂછે, સર આમ હાથ લાંબો કરવાને બદલે અહીંયા. ભાઈ, 30 વર્ષ પહેલાની વાત યાદ આવે. શું હતું? સ્કૂલમાં હતો, બાજુવાળો એક સરસ મજાનું રબર લાગ્યો, રબ કર ઇરેઝર, એટલું ટોપ હતું. અમારી સ્થિતિ સારી ન હતી. મને ગંદુ ઇરેઝર હતું, એની પાસે ટોપ ઇરેઝર હતું, કલરફુલ હતું, સ્મેલ આપતું હતું. મારી નજર પડી, આંખોમાં વસી ગયું. નક્કી કર્યું કે આ કોઈ પણ હિસાબે ઉઠાવું છે. અને રિસેસમાં એ છોકરો આઘો પાછો થયો એટલે મેં એનું ઇરેઝર ઉઠાવ્યું, કંપાસમાં મૂકી દીધું. કંપાસ ને એવી જગ્યાએ મૂકી દીધું કે ઓલો શોધે તો એ ના મળે. એને ઘણી પૂછપરછ કરી. મેં કીધું, ભાઈ મને કઈ ખબર જ નથી. અને જેમ તેમ કરીને ઘરે પહોંચ્યો, જમી કરી, થોડો આડો પડ્યો. અને મમ્મા, એનો નિયમ, ડેઈલી એકવાર કંપાસ ચેક કરે, દફતર ચેક કરે. જો આવી મમ્મી હોય. અને જ્યાં કંપાસ ચેક કર્યું એમાં આ ઇરેઝર. બેટા, આ ગિફ્ટમાં મળીશ? ના. ક્યાંથી આવીશ? બાજુવાળા. પૂછીને લીધું? ના. ચોરી કરીશ? તાળ દેતો એક તમાચો પડ્યો. જિંદગીમાં એક જ વાર ચોરી કરી, પણ એ વખતનો તમાચો આજે લાખો રૂપિયા કોઈ લાંચમાં આપવા આવે છે ત્યારે હાથ ત્યાં નથી જતો, હાથ પાછો અહીંયા જાય છે. અને પાછો એ ચચરાટ યાદ આવે છે, એક ઇરેઝર લીધું ત્યારે માએ તમાચો માર્યો. આ લાખો રૂપિયા લઈશ, પરલોકમાં ભગવાન કેટલા તમાચા માસ. ધન્યવાદ આપવા જોઈએ આ ઇન્કમ ટેક્સ ઓફિસર ને. ધારે તો કરોડો ના કરોડો રૂપિયા ઉતારી શકે, એની બદલી બધાનો ત્યાગ કરે અને પોતાના કામની અંદર વફાદારીથી કામ કરે. આનું નામ સંસ્કાર. આખા વિશ્વની અંદર અત્યારે એક વાત ચાલી રહી છે, સેવ વોટર, સેવ ઇલેક્ટ્રિસિટી, સેવ ટ્રી, સેવ ટાઈગર, ચાલે છે ને? સેવ મની, આપણા ઇન્ડિયામાં તો ચાલે છે. સેવ મની, સેવ વોટર, બધું સેવ, બટ સેવ સંસ્કારની ક્યાંય વાત જ નથી. સંસ્કાર જાય ખાડામાં, અને સંસ્કાર જો ખાડામાં ગયા તો તમે પણ ખાડામાં, તમે નરકમાં. જીવતે જીવતા તમે નરકમાં છો. તમારા સંસ્કારને તમે પકડી રાખ્યા હશે તો તમે ગમે તેવી ગરીબીની વચ્ચે પણ તમને એમ લાગતું હશે કે હું સ્વર્ગમાં છું. આઈ મીન હેવન. સ્વર્ગ એટલે બીજું કાંઈ નહીં, તમારા જીવનમાં સંસ્કારોનું પાલન કરવું, એનું જ નામ સ્વર્ગ છે. બટ હું સંસ્કારની વાત કરું છું. આજે સંસ્કારના અગ્નિ સંસ્કાર થઈ ગયા છે, રાઈટ? શું આ સંસ્કારો ખતમ થવા માંડ્યા છે? અહીંયા જરાક હસબન્ડ અને વાઈફને વાંકું પડે ને ફટાક દઈને ડિવોર્સ, નથી રહેવું, છૂટા થઈ જાઓ. હું અહીંયા બેઠેલાઓને પૂછું છું કે તમારા મા બાપે ક્યારે ડિવોર્સ લીધા? એ બંને વચ્ચે ક્યારે વાંકું નતું પડતું? પડ્યું હશે કે નહીં પડ્યું હોય? બધા જ અબોલા લીધા હશે. બધા તમારી મમ્મી રિસાઈને પિયર ગઈ હશે, હશે કે નહીં? બધું જ થયું, પણ થોડાક દિવસ માટે ફરી પાછા કામે ચડી જતા હતા. આપણી આ સંસ્કૃતિ નથી ડિવોર્સ લઈ લેવા. આપણી આ સંસ્કૃતિ નથી કે પતિને છોડી દેવા. તમે ક્યારેક તો તમારી માને પૂછજો, મમ્મા પપ્પા તરફથી તને ક્યારેક વધારે પડતું પ્રેશર થયું હોય, પપ્પાએ તને બહુ પ્રોબ્લેમ આપી દીધા હોય, એ વખતે તને ક્યારે સ્યુસાઈડ કરવાનો વિચાર આવ્યો? ના પાડશે. એટલે જિંદગીમાં નેવર. અને તમે
આ તો સારું છે, ટ્વેલ્થ માં નીકળી ગયા. હા, નહીં તો કાંકરિયા પાસે ઉભા રહેવું પડે પોલીસ ને. સાવ સાવ આટલા આટલી હદે નીચે ઉતરી જાઓ તમે. ચલો હવે તો તમારી શરૂઆત છે, હવે સીએ ની અંદર તમે, જરૂરી નથી કે તમે ફર્સ્ટ ટ્રાયલ ની અંદર જ નીકળી જાઓ. ક્યારેક બે વાર કે ત્રણ વાર એક ગ્રુપ પાસ થાય તો બીજું ગ્રુપ ક્લિયર ન થાય, મે બી પોસિબલ. ત્યારે શું કરવાનું? હિંમત હારી જવાનું, થાકી જવાનું. કરોડિયો જોયો છે, શું કરે છે? આવે તો ને ચડતા. હા, અને હરિવંશરાય બચ્ચન ની કવિતા યાદ છે? કોશિશ કરને વાલો કી, વેરી ગુડ.